इजરાઈલ ના યુદ્ધ થી ઇઝરાયલે કહ્યું છે કે આ વખતે હમાસ નું ખતમ કરીને જ જંપશે બીજી તરફ હમાસ પણ ઇઝરાયલ પર પોતાનો હુમલા રોકવા તૈયાર નથી અને ઇઝરાયલ માં આરપાર ની લડાઈ નો દાવો કરી રહ્યું છે બંને પક્ષો ને બીજા દેશ માંથી મદદ પણ મળી રહી છે હમાસ અને ઇઝરાયલ ની લડાઈ માં હવે અરબ વર્લ્ડ અને અમેરિકા તરફ થી પોતાના હથિયારો ની તૈનાતી શરૂ કરી દેવાય છે અને જંગ નો સૌથી મોટો મોરચો માંડી દેવાયો છે इजरायल ने अमेरिका अने यूरोप तरफ थी हथियारों की मदद मिली रही है जारे बीजी तरफ हमास साथे पण अरब देशों अड़ीखम उभा छे इजरायल ने लईने अमेरिकाना जूथो अने अरब देशों वच्चे पण टकराव छे अने ते सतत वधी रह्यो छे दुनिया ज्यां तणाव ओछो थाय तेनी राहमां छे जारे अमेरिका अने यूरोपे इजरायल की मदद माटे मिडल ईस्ट में हथियारों सप्लाय वधारी दीधो छे भूमध्य सागर में अमेरिका नू एक वधु वॉरशिप यूएसएस माउंट विटनी रवाना थई गयु छे बे अमेरिकी एरक्राफ्ट कैरियर पर पहला थी तैनात करी देवाया छे भूमध्य सागर में ब्रिटन नी रॉयल नेवी अने तना बे वॉरशिप पर तैनात करी देवामां आव्या छे इजरायल माटे ब्रिटन एसएएस एटले के स्पेशल एर सर्विस नी बटालियन पण मोकली रह्यु छे ब्रिटने रॉयल एरफोर्स ना सर्विलेंस विमानों ने पण सज्ज करी दीधा छे ब्रिटन अमेरिका स्वाभाविक रीते इजरायल नी साथे ઉભું છે ઇઝરાયલમાં યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધી અમેરિકા તરફથી હથિયારો મોકલાઈ રહ્યા હતા પરંતુ હવે બ્રિટને પણ ઇઝરાયલના હથિયાર અને સેના મોકલવાનું શરૂ કરી દીધું છે આરબ દેશોની સાથે અમેરિકા અને યુરોપના તણાવ એ કારણે પણ વધી રહ્યો છે કેમ કે હમાસ સાથે ઇઝરાયલનું યુદ્ધ શરૂ થતાં જ અમેરિકાએ હથિયારો પહોંચાડી દીધા હતા જેમાં સ્માર્ટ બોમ્બ આયર્ન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સાથે ઇન્ટરસેપ્ટર અને બીજા હથિયારો પણ સામેલ છે અને હજુ પણ અમેરિકા તરફથી હથિયારોનું રીચાર્જ ચાલુ જ છે ઇઝરાયલની સુરક્ષા માટે તેની જરૂરિયાતની 81% મદદ અમેરિકા તરફથી મળી રહી છે તો જર્મની તરફથી 15% ઇટલીમાંથી 2.5% જ્યારે ફ્રાન્સમાંથી 0.1% અને કેનેડામાંથી 0.2% હથિયારો ઇઝરાયલને મળી રહ્યા છે ઇઝરાયલ પાસે અમેરિકાના 8 મહત્વના યુદ્ધ જહાજ છે તમામ અત્યારે દેશો એવા છે જે ઇઝરાયલની પડખે છે અમેરિકાના 8 મહત્વના યુદ્ધ જહાજ ઇઝરાયલ પાસે છે ભૂમધ્ય સાગર લાલ સાગર અને અન્ય વિસ્તારોમાં આ યુદ્ધ જહાજ તૈનાત છે આ સિવાય એક બ્રિટિશ યુદ્ધ જહાજ પણ છે આ તમામને સાથે લઈને તો અડધા ન્યૂયોર્ક બરાબર છે તમામ મળીને એક દેશની આર્મીથી વધુ સૈન્ય મદદ ઇઝરાયલના આસપાસ હાજર છે અત્યારે યમનથી થયેલા હુમલા બાદ આ યુદ્ધ જહાજોની ભૂમિકા ખૂબ વધી ગઈ છે આમ જોતા ઇઝરાયલ પોતાના હથિયારોની જરૂરિયાત માટે સંપૂર્ણ રીતે અમેરિકા પર નિર્ભર છે તેવું લાગે છે બાઇડન ઇઝરાયલને દરેક રીતે ખુલીને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે યુદ્ધ વચ્ચે ખુદ બાઇડન પણ પહોંચી ગયા હતા તો બીજી તરફ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ ગઈકાલે ઇઝરાયલ પહોંચ્યા હતા ઋષિ સુનકે પણ ઇઝરાયલને તમામ મદદ કરવાની જાહેરાત કરી હતી એવામાં ઇઝરાયલ સમર્થક અમેરિકાના જૂથો અને હમાસ સમર્થક આરબ દેશો વચ્ચે પણ તણાવ વધે તે સ્વાભાવિક છે ઇઝરાયલના સમર્થનમાં અમેરિકા અને યુરોપના તાકતવર દેશો ઉતરતા અરબ દેશો નારાજ થયા છે અરબ દેશોએ પણ હમાસની મદદ કરવાની શરૂઆત કરી દીધી છે ઇઝરાયલમાં યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા દરરોજ C-17 ગ્લોબ માસ્ટરથી હથિયાર મોકલે છે અને આરબ દેશોએ હવે નારાજ થઈને અમેરિકાના સ્થળોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે ઈરાનમાં અમેરિકાના બેઝ પર ડ્રોનથી હુમલો કરાયા બાદ તણાવ વધી ગયો છે અમેરિકાએ દાવો કર્યો છે કે ઈરાકમાં પોતાના સૈન્ય સ્થળો પર ડ્રોન હુમલા બાદ 3 ડ્રોન તોડી પડાયા 2 ડ્રોન પશ્ચિમી ઈરાકમાં અને 1 ઉત્તરી ઈરાકમાં પણ તોડી પડાયા છે ઇઝરાયલના વિરોધમાં મુસ્લિમ દેશો તરફથી સૌથી વધુ વિરોધી સૂર ઈરાન ઉઠાવી રહ્યું છે ઈરાને ઇઝરાયલની સાથે અમેરિકા સાથે પણ પહેલાથી જ ટકરાવ લીધો છે એવામાં ઇઝરાયલના યુદ્ધથી તાપમાન વધી ગયું છે ઈરાને દરેક એ જગ્યાએ પોતાની સેનાને તૈનાત કરવાની શરૂઆત કરી દીધી છે જ્યાં અમેરિકાની હાજરી છે ઈરાને ફારસની ખાડીમાં મિસાઇલ તૈનાત કરી રાખી છે ઈરાક અને સિરિયામાં અમેરિકી સૈન્યના સ્થળો ટાર્ગેટ ઉપર છે ઈરાન ગોલન હાઇટ્સમાં ઇઝરાયલની સુરક્ષા દળો પર પણ હુમલો કરી શકે છે અમેરિકાએ ઈરાન પર લગાવેલા નવા પ્રતિબંધો બાદ આ તણાવ વધુ વધી ગયો છે અમેરિકાના સ્થળો પર હુમલા પહેલા 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઈસીની એક બેઠક મળી હતી જેમાં આરબ દેશોએ અમેરિકા સામે કડક વલણ બતાવ્યું હતું ઓઆઈસીની બેઠકમાં આરબ દેશોએ ઇઝરાયલ પર પ્રતિબંધ લગાવવાની પણ વાત કહી હતી
अरब देशों की ए पण मांग छे के पश्चिमी देशों थी इजरायले मळी रहेली मदद पण बंद थवी जोईए।